ના ખેડૂતો માટે આજે એક સારા સમાચાર છે છેલ્લા દસ દિવસથી યુરિયા ખાતર માટે વલખા મારતા ખેડૂતોને આજે ખાતરની રેલવે રેન્ક આવતા જ રાહત મળી છે ડીસા રેલવે પોઈન્ટ પર બેતાલીસ હજાર બેગ ભરીને રેન્ક ડીસા પહોંચી છે જે સમગ્ર જિલ્લાના ખેડૂતોને યુરિયા ખાતર પહોંચાડશે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળવાની આશાને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે જી વાત કરીએ તો કોઈ પ્રકારની અછત જોવા મળેલ નથી દરેક તાલુકામાં ઓછા વધતા પ્રમાણમાં યુરિયા ઉપલબ્ધ હતું જ વધુમાં આગામી દિવસોમાં યુરિયાની માંગ રહેતા આજે જીએનએફસી કંપની તરફથી સાડા ત્રેવીસો મેટ્રિક ટનની રેક ગઈકાલ સાંજે અહીંયા પહોંચેલી છે જેમાંથી ઓગણીસો મેટ્રિક ટન એટલે કે બેતાલીસ હજાર બોરી બનાસકાંઠાને ફાળવેલી છે અને જે ખાતર ગઈકાલ સાંજથી જ ડિસ્પેચની કામગીરી શરૂ થયેલી છે અને આજે સાંજ સુધીમાં મોટા પ્રમાણમાં ટીમો લગાડી અને દરેક સેન્ટર ઉપર ઉપલબ્ધ કરવામાં આવશે એટલે આગામી દિવસોમાં ખેડૂતો માટે યુરિયાની કોઈ પણ પ્રકારની અછત બનાસકાંઠામાં માં જોવા નહીં મળે એક બાજુ પાક તૈયાર થવા ઉપર છે ત્યારે પાકના વિકાસ માટે ખાસ કરીને યુરિયા ખાતરની વધુ જરૂર પડતી હોય છે ત્યારે છેલ્લા દસ દિવસથી સમગ્ર ગુજરાતમાં યુરિયા ખાતરની ભારે અછત સર્જાય છે સ્થળો ઉપર મોટી લાઈનો છે ખેડૂતોને ખાતર નથી મળતું જ્યારે બનાસકાંઠામાં પણ આ પરિસ્થિતિ હતી ત્યારે આજે મોડી રાત્રે ગઈ રાત્રે બનાસકાંઠામાં ખાતરની રેક આવી છે બેતાળીસ હજાર જેટલા કટ્ટા ખાતરના આવી પહોંચ્યા છે ત્યારે અહીંના અધિકારી આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરશું કે જે રીતે ખાતર અહીં પહોંચાડવામાં આવ્યું છે સર ખાસ કરીને બનાસકાંઠામાં ખાતરની થોડીક અછત જણાઈ રહી હતી ત્યારે આજે એક રેક ખાતર અહીંયા પહોંચ્યો છે કેટલો ખાતરનો જથ્થો બનાસકાંઠામાં મળ્યો જે બનાસકાંઠાની વાત કરીએ તો ગત સમયમાં બી બનાસકાંઠામાં પર્યાપ્ત માત્રામાં ખાતર ઉપસ્થિત હતું અને આગામી સમયની માંગ જોતા બનાસકાંઠા જિલ્લામાં આજે ગઈકાલ સાંજે ત્રેવીસો મેટ્રિક ટન યુરિયાની રેક અત્રે પહોંચેલી છે જેમાંથી ઓગણીસો મેટ્રિક ટન બનાસકાંઠાને ફાળે આવેલી છે જેમાં જે કુલ બેતાલીસ હજાર બોરી જેટલું થાય છે અને ત્યારબાદ આવતીકાલે ઇફકોને બત્રીસો મેટ્રિક ટનની રેક પણ આવનાર છે જેમાંથી સત્યાવીસો મેટ્રિક ટન યુરિયા ખાતર બનાસકાંઠાને ફાળ આવનાર છે બનાસકાંઠામાં યુરિયાની કોઈપણ પ્રકારની આગામી સમયમાં અછત રહેવાની કોઈ સંભાવના છે નહીં અને તમામ ખેડૂતોને પર્યાપ્ત માત્રામાં યુરિયા મળી રહેશે હા તો હવે બનાસકાંઠાના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે કે જે રીતે અછત ખાતરની હતી હવે કોઈ જ જાતની અછત બનાસકાંઠાના ખેડૂતો માટે નહીં રહે આજે જે રીતે બેતાળીસ બેતાળીસ હજાર કર્ટા જેટલું ખાતર ડીસા ખાતે રેક દ્વારા પહોંચ્યું છે ને તે સમગ્ર બનાસકાંઠાના ખેડૂતો માટે હાલ પહોંચાડવામાં આવશે પરેશ પડિયાર વીટીવી ન્યૂઝ બનાસકાંઠા